નમસ્કાર, 10 સુધીના તમામ સમાચાર સાથે હું છું શિવાની. ગેરકાયદે અમેરિકા જતા ગુજરાતી મુસાફરોનો કેસ, જેમાં ગુજરાતના 66 જેટલા મુસાફરો પહોંચવાના હતા ગેરકાયદે રીતે અમેરિકા. ફ્રાન્સ પોલીસે ખાનગી ફ્લાઇટને રોકી હતી અને સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગેરકાયદે અમેરિકા જતા દરેક લોકોએ અલગ અલગ કારણો રજૂ કર્યા છે. દેવું થઈ જવું, ખાલિસ્તાની સમર્થક હોવું, લવ એંગલથી પણ ક્યાંક કારણો દર્શાવવામાં આવ્યા છે. અમુક અમુક પેસેન્જરની અલગ અલગ દરેકની સ્ટોરી છે, પણ એ લોકોને એક સ્ટોરી કહીને ત્યાં જ્યારે પણ કોઈ પૂછપરછ એજન્સી કરે ત્યારે એક બતાવવામાં આવતી હતી. આમાં બે ત્રણ પ્રકારની અલગ અલગ સ્ટોરી છે. આમાં અમુક સ્ટોરી એવું છે કે અમારા ઉપર દેવું થઈ ગયેલ છે અને ત્યાંના જે લેન્ડલોર્ડ છે અથવા જમીનદાર છે એ અમારા ઉપર દબાણ કરે છે, એ રીતની ખોટી ચોરી બતાવે છે. અમુકમાં કોલેજમાં છે અને અમારું પ્રેમ પ્રકરણ લવ અફેર છે અને આમાં સામેની ફેમિલી ઉપરથી અમારા ઉપર દબાવ આવે છે, એ રીતના અલગ અલગ સ્ટોરી બતાવીને ત્યાંના એજન્સીના એક કન્વિન્સ કરવાનો પ્રયાસ આમાં કરવાનો એક સામે આવી રહે છે. બહારના કેટલાક એજન્ટોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ સહિતની એજન્સીઓ મારફત ફ્લાઇટની માહિતી માંગવામાં આવી, પૈસાના ટ્રાન્ઝેક્શનની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. કેટલાક કેસમાં એજન્ટ પોતાના પૈસા મુસાફરો પર વાપરે છે. જે એજન્ટ આર્થિક સક્ષમ નથી તે રોકાણકારો પાસેથી પૈસા મેળવતા 15 એજન્ટમાંથી ગુજરાત અને બહારના રાજ્યોના એજન્ટો પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. હજુ સુધી આર્થિક વ્યવહારો અંગે કોઈ સ્પષ્ટતા સામે નથી આવી. પેસેન્જર્સને અમારા પાસે શું રજૂ કર્યો હતો એમાં અમે વેરીફાઈ કરીએ છીએ. એ જે અમુક એજન્ટ છે એ એક મિડલ લેવલ ઉપર કામ કરે છે, એના ઉપર કોણ છે, નીચે કોણ છે, એ બાબત આવે છે. આમાં ઘણી બધી બાબતો સેન્સિટિવ પણ છે, એટલે એક યોગ્ય સમયે અમારા તરફથી એ બાબતે પણ વધારે ખુલાસા કરવામાં આવશે.